मनीष भाई, बलदेव भाई, जसलपुर अलग भक्तों परम पूज्य आचार्य महाराज श्री अपना आशीर्वाद प्राप्त करवा माटे पधारशो। साथे साथे परम भक्त राजेश भाई सोनी, केतन भाई, मुकेश भाई मोरी, राजू भाई सगवेवाला, हर्षद भाई, रसिक भाई मुखासन, कमलेश भाई पटेल उमानगर, कल्पेश भाई पटेल उमानगर, भरत भाई पटेल पानसर, जैक्सन भाई पटेल वडू, कल्पेश भाई पटेल वडू, जगदीश भाई पटेल वडू, मेघल भाई, कमेश भाई मुखासन, राजू भाई पटेल जुलासन, दिनेश भाई पटेल वडू, शैलेश कुमार पटेल आखर, किरीट कुमार पटेल जसलपुर, वीरेंद्र सिंह दरबार बोलिंग ग्रीन, जयेश भाई खोड़ा भाई पटेल ओंसोरो, ईश्वर भाई पटेल कोठावाड़ा, केतन कुमार इंदुजा, प्रदीप कुमार पटेल सरसाव, महेंद्र भाई पटेल देवसना, बल भक्तो तेरे भक्तों ने नाम बोला है ते भक्त जो आशीर्वाद प्राप्त करवा माटे अपना धर्म गुरु जय अपना मान ने अपना आमंत्रण ने स्वीकारी विजय पधारा हो ભક્તોના ભાવ પૂરા કરવા માટે પધાર્યા છે જે જે ભક્તોના નામ બોલાય તેઓ સંકલન પધારશો। ડોક્ટર નીરવ શેઠ તેઓ પણ પધારશો। મહેન્દ્રભાઈ પટેલ દેવસા, રોહિતભાઈ પટેલ ફેક્સિન, અંકિતભાઈ મહેન્દ્રભાઈ વડુપ, ધર્મેશભાઈ પટેલ નાલીપુર, દિનેશભાઈ પટેલ આખજ, પ્રતીક ભાઈ પટેલ ઓલિયડ, રસિક ભાઈ પટેલ સારડી ગ્લાસ્કો, રવિભાઈ પારેખ, જયંતિભાઈ ચૌધરી, અશોકભાઈ પટેલ હોસ્કેવ, બ્રિજેશભાઈ જામનગર, જગદીશભાઈ ઓલિયડ, ઘનશ્યામભાઈ ડાંગરવાડા, ઘનશ્યામભાઈ ગોપાલદાસ કોફિન્સી, નરેન્દ્ર કુમાર પટેલ જુલાસણ, હાર્દિકભાઈ પટેલ વડુ બોલીગ્રી, નિગમભાઈ પટેલ બોલીગ્રી, વાસુભાઈ પટેલ દેવસના, રાજુભાઈ પટેલ દેવસના, સંજય ભાઈ, રસિક ભાઈ મોખાસણ, માધવલાલ પટેલ નાદીપુર, નરવર ભાઈ સરડવાળા, પરેશ ભાઈ પટેલ કોલિંગ્રી, દુષ્યંત પટેલ માણસા, સંદીપ ભાઈ પટેલ માણસા, મહેશભાઈ પટેલ માણસા, નીરવભાઈ શેઠ કોલિંગ્રી, રસેશભાઈ, ડોક્ટર નીરવભાઈ શેઠ બોલિંગ્રી, ડોક્ટર રસેશભાઈ દેસાઈ, ડોક્ટર રોનકભાઈ ચૌધરી, ડોક્ટર શ્યામ કેસરી, પ્રિતેશભાઈ પટેલ બોલિંગ્રી, જેટલા જેટલા ભક્તોના બોલાણ એ તમામ ભક્તો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અહીંયા પધારશો। બરો ભક્તો, આજનો ખૂબ આનંદનો દિવસ કહેવાય। આજે આપણે ઠાકોરજીના દર્શન કરીએ છીએ એમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે આચાર્યને વિદત્તમ યચ્છુનેન પ્રતિષ્ઠિતમ સ્વયં આચાર્ય મહારાજશ્રી મૂર્તિને આરતી કરી અને આપણને જયારે વિશેષ દર્શનનું સુખ આપવા માટે પધાર્યા હોય તો આ લાભ આપણે અવશ્ય લેવાનો હોય। બહાર ગામથી આવેલા જે ભક્તો છે એમના પણ આપણે અહીંયા એને પણ પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યા છે। લંડન સિન્સિનાટીના જે જે ભક્તો પધાર્યા છે, લુઇસવિલ મંદિરથી પણ હરિભક્તો પધાર્યા હોય તેઓ પણ અત્યારે પધારશે, પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશે। નોક્સવિલ મંદિરથી પણ પધારેલા હરિભક્તો ખાસ પધારશો। જે જે ભક્તોના નામ બોલાય તેઓ અત્યારે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધારશો। શૈલેશભાઈ પટેલ વડુ નોક્સવિલ, રોહિતભાઈ પટેલ વડુ લગત,
Jay Patel Knoxville, Vinay Bhai Patel Knoxville, Praveen Bhai Patel Knoxville, Parim Bhai Patel Knoxville, Dinesh Bhai Patel Knoxville, Daya Bhai Vadu Cincinnati, Nandu Bhai Dagarwa Sintaira, Mahindra Bhai Dagarwa Cincinnati, Maitri Bhai Dagarwa Cincinnati, the prayer of the ocean, and a great Bhai Dagarwa Cincinnati, the prayer of the ocean. Mohan Bhai Darji, Devo Pondakare Aushe and Ashivar Pratakashi, Chandu Bhai, Ronakara, Devo Pondakare and Ashivar Pratakashi, NFDI, you are Pondal, Orientary Minas, you are. Meet Patel, Push Patel, Aryan Patel, Daksh Patel, Daksh Patel, Om Patel, Jinesh, Jainish Patel, Darsh Patel, Daksh Patel, An Patel, Devin Patel, Ansh Patel, Praveen Patel, Dhiren Patel, Karim Patel, Erin Patel, Tushya Patel, Krishna Patel, Kamal Patel, and Yash Patel. Apna ayuva kundalna tamam sabhiyon ne jordar paryavaran ne jordar shi. Min Patel aadi tamam ayuva kundalna jaise sabhiyon se inhe apna mandir na nirman dilay. અને આજ સુધી ખૂબ ખૂબ સેવા કરી છે અને આગળ પણ સેવા કરતા જ રહેવાના છે. પરંતુ જાતરી મહારાજજી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ યુવા મંડળના જે યુવાનો દર્શો બહાર ગામથી પધારેલા ભક્તો હોય અને કદાચ નામ ન બોલાણ હોય તો પણ બહાર ગામથી પધારેલા ભક્તો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધારશો. વિષ્ણુભાઈ અતિશ મહારાજ પધાર્યા છે, તેઓ પણ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખાસ પધારશો. અમારે ચંદ્ર મહારાજ ગુરુદેવ ભૈરવથી બોલાવ્યા છે, તેઓ પણ આવશે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. બધા ભક્તો આજે આપણા મંદિરની અંદર ફૂલ દોર ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે યોગેશભાઈ નાદીપુરવાળા તેઓ પણ બોલાવશો. ભગવાન સ્વામિનારાયણે તેઓ ફૂલ દોરનો ઉત્સવ કર્યો. એવો જ આપણે અહીંયા આજે ઉત્સવનો લાભ પરમપૂજાચાર્ય મહારાષ્ટ્રના સાનિધ્યમાં લેવો છે. નૈતિક ભાઈ પટેલ તેઓ પણ વધારી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. પરમપૂજાચાર્ય મહારાષ્ટ્રી ગઈકાલે સિન્સિનાટી મંદિરની અંદર રહ્યા હતા. ત્યાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે. ભૂમિપૂજન પરમપૂજાચાર્ય મહારાષ્ટ્રીના શ્રી વ્રત હસ્તે થયું. આવેલા જે હરિભક્તો હોય
તો નિશ્ચિત રીતે આપણા એ ભક્તો પણ ખાસ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવશો. હિતેશ કુમાર એવો પણ બધાને આશીર્વાદ પ્રાપ્ત કરશે. હિતેશભાઈ પારે આવશો. કાર્યક્રમ એક પછી એક મંદિરોની અંદર વિતરણ ચાલુ જ હોય છે. આપણે તો એક ઉત્સવ કરવાનો પરમપુજાશ્રી મહારાજને દરેક ઉત્સવની અંદર હરિભક્તોને હાજરી કરવાના હોય. રીતેશ કુમાર કોલિકરી તેઓ પણ વધારી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. આપણું ભાવિ ઉજ્જવળ છે. કોલિંગરીનું ભાવિ ઉજ્જવળ છે. એક વાર જોતા તારીઓને બાળકોને બનાવી દે. આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાનું સ્થાન જલ્દીથી સ્વીકારી લેશો. શ્રી સ્વામિનારાયણ મંદિર આપણો સત્સંગ સમુદાય ખૂબ મોટો છે. ઘણા બધા આપણા ભગવાન સ્વામિનારાયણની બધા ભક્તિ ને આશરો સ્વીકારી રાખે એવો આચાર્ય મહારાજ નો દિવ્ય સંકલ્પ છે. છોકરાનું નામ રામ રાખ્યું છે અને જયારે અયોધ્યા ની અંદર ત્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ અયોધ્યામાં ભગવાન રામ ને પધરાવવામાં એ જ દિવસે જન્મ છે. વિનંતી છે ફટાફટ જલ્દી પગે લાગી પોતાનું સ્થાન સ્વીકારશો. આશીર્વાદ પ્રાપ્ત કરવા છે પ્રભુજી આચાર્ય મહારાજ ની આરતી પણ કરવાના હોય. કોઈ બાળકામ થી આવેલા હોય કોઈ મહેમાન હોય બાકી હોય તો માત્ર જલ્દી આવી અને પગે લાગી જાવ. હરિભક્તો ની ખાસ વિનંતી છે કે જે ભક્તો ના નામ બોલ્યા છે એ ભક્તો જલ્દી પધારી અને આશીર્વાદ પ્રાપ્ત કરી અને પોતાનું સ્થાન સ્વીકારી લેશો. બીજા ભક્તો હવે માની દેશો બારગામ થી આવ્યા હોય તો બારગામ થી આવેલા ભક્તો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભરાશો.
ये
વિચારો પ્રયત્ન કરીએ, પણ અમુક તમારા બધા મજબૂત માણસો છે ને પાછા ઓછામાં માનતા નથી. કરી નાખો ને પ્રતિકાર, અમારે આમ કરી નાખવું છે, મેં કરી નાખો તારે. એમાં પેલો કોવિડ આવ્યો, એમાં કોક ના ધંધા વધારે વધી ગયા એવા સમાચાર લઈને. મારું ઇન્ફોર્મેશન બ્યુરો થોડું પાવરફુલ છે, ભગવાન આપણને મળ્યા છે. વાસ્તવિકતા છે કે ભગવાને આપણને કેટલી દયા કરી છે. આ બધા ગામો જેટલા ગામના હરિભક્તો આવ્યા છે, આજુબાજુના ગામના હરિભક્તો આવ્યા છે. એક વાત પણ જો કહેવું છે કે આમાંથી જો કદાચ દેશમાં હોત ને તો મણ 30% મંદિરે પહોંચ્યા હોત કે ના પહોંચ્યા, એ તો તમે છાતી હાથ મૂકો તો કહી દો. અને આ યુવાનીઓ બધા આટલી મહેનત, બહેનો દીકરીઓ બધા કરી રહ્યા છે. અમારા રસોડા વાળા કોણ હતા તો દેશમાં હતા તારે રસોડું કરતા હતા, અહીંયા એમ કર્યું. પણ આ બધી વસ્તુ અહીંયા એક ખપ જાગે છે, અને માત્ર ભગવાન તો છે ને છે, પણ એની સાથે સાથે આ એક કૌટુંબિક ભાવના છે. આપણે એકબીજા સાથે સાથે હેત જાગે, લાગણી જાગે, બહુ મોટી વાત છે. અને એના માટે થઈને મહારાજ સત્સંગની સ્થાપના કરી છે. મહારાજે છે ને બધાને ગોથીને રાખ્યા છે. એમની તો વેરવી ફેર હોતા આપણે બધાએ, પણ મંદિર થાય. મહારાજે કીધું ત્યાગનો પક્ષ મોડો કરી અને અમે ઉપાસના રાખવાને અર્થે અને ધૂળેટી વહેલી આવી ગઈ. ભરેલી નથી ને એટલી હાજર. ના ના, એમ રમવા દો. ગઈકાલે જ કીધું, મેં તો રમે હું બધી આ બધું જો સબ ભૂમિ ગોપાલ કી, ભગવાનના સાનિધ્યમાં જેટલું રમે ને એટલું સારું. મને યાદ છે કે અમુક મારી ઉંમરના કે એને મોટી ઉંમરના કંઈક દેશ દુનિયામાં ભટકાય ને તો કે અમે કાળુપુર મંદિરના ચોકમાં ક્રિકેટ રમતા હતા, પછી કે તમારા જોડે રમતા હતા. બરોબર છે, પણ આજે ભગવાનના સાનિધ્યમાં રમી તોફાન કરી મોટા થાય અને એ યાદ રહે ને એ જીવનમાં ક્યારે ભૂલાતું નથી. આ વસ્તુ અને વસ્તુ એ છે કે એને ઈઝ લાગે, એને આમ નવીન ના લાગે. હું તો કાયમ કહું છું કે તોફાન કરે ને તોય કરવા દેવું, મંદિરમાં રમે તોય રમવા દેવું, આડોટે તો આડોટવા દેવું, જીતેરીઓ પાડે તોય પાડવા દેવી. કેમ કે આ બધું ભગવાનના સાનિધ્યમાં ને એ આજીવન પર્યંત યાદ રહેશે. અને બાળકો એમાં જ રૂપાળા લાગે. મેં ગઈકાલે કીધું ને, મેં કીધું આ તોફાન કરે ને છોકરાઓ મજા આવે, આપણે જોઈએ તોય આનંદ થાય. દીકરા દીકરીઓ એટલે ધીના ધીના હોય, મોટા થયા પછી નહીં કરવાનું. મોટા થયા પછી તો કંટકે તો તકલીફ થાય.
એની તરફ નહીં જાય એને સતશાસ્ત્ર સદશાસ્ત્ર નામ સમુદ્ર જગતમાં સમુદ્ર જેટલા સદશાસ્ત્ર છે મહારાજ કે એનું મંથન કરીને એમાંથી જે અમૃત નીકળ્યું ને એ રૂપી અમે તમને શિક્ષા પત્રી આપીશું. બસો ને બાર શ્લોક બસ એમાં આપણા ભાગે કઈ આવતું નથી. માણસ 20% 25% આવતું હોય એટલે મહારાજ કે જે ભગવાન નો ભક્ત છે ને ભગવાનના વચને રહે છે અને જે જેના અધિષ્ઠાતા દેવો એટલા માટે માતાજી છે, એટલા માટે હનુમાનજી છે, એટલા માટે ગણપતિજી છે, એટલા માટે રાધાકૃષ્ણ દેવે છે, એટલા માટે રામજી ભગવાને હોય, બધું હોય, જે જેને માને ભગવાનને માનવા બસ. આમાં એ આપણી મોટી વસ્તુ આપણે ભગવાનને માનવા અને ભગવાન અને ભગવાનના અવતારો કૃષ્ણ કૃષ્ણ અવતાર નામ એવી રીતે મહારાજે શિષ્યપતિમાં લખ્યું છે. ભગવાન અને ભગવાનના અવતાર પછી માતાજી હોય એના અનેક પ્રકારના સ્વરૂપો છે. સાત્વિક દેવદેવી હોય એને માનતા હોય એ ભગવાનના ભક્ત કહેવાય. એ ભગવાનને આધીન થઈ જાય એને કોઈ દિવસ દુઃખ ના આવે અને આ બધું એના માટે જ છે. આ દુનિયામાં છે ને જો એ મારે શું કે આટલું બધું છે બધા સતશાસ્ત્ર બાકી તો બીજે બધે લઈ જનારા તો કેટલાય શાસ્ત્ર છે. હવે તમે સાપુ વાંચીને હાથમાં લો ત્યાં લઈ જાય બોમ્બ ફૂટ્યો. તમે ક્યારે છે ઇલેક્શન? એ આવશે પેલા બીજો આવ્યો જયંતભાઈ પેલા બીજા આવ્યા અમારે હમણે છે એની ચિંતા જો અમે એમાં કીધું એની ચિંતા અહીંયા છે. એ નથી આપણા રોટલા પૂરા થવાના નથી. આપણા રોટલા તો કોઈ પૂરો કરી શકતું નથી. આપણે જ મજૂરી કરવી પડે. આ તો વાસ્તવિકતા છે ને. પણ માણસ છે ને જો આ સ્વભાવ છે. આ મને યાદ આવ્યું તો એ કોકનું વજન મેં લીધું માટે અને એ તો વાસ્તવિકતા છે. આ તો સ્વભાવગત છે. દુનિયાનું કેટલું બધું હોય અને એ ક્યાં છાપા છે? આજે છાપા ને છાપા જ છે. જ્યાં જાઓ બહાર નીકળો છાપા જ મળે છે. હાલતા જાલતા છાપા છે. સમાચાર ઓછા પડે છે અને એડો ન હોય છે મસાલો સરસ હોય. ક્યાંય શાકમાં ના મળે ને તમને વઘારમાં ના મળે એટલા મસાલા તો દુનિયામાં મળે છે. એટલું વજન લઈને આપણે કરવા જઈએ હેરાન હેરાન થઈ જવાય. એટલે હું તો ઘણી વખત છાપામાં વાંચવાની પદ્ધતિ મારા પાસે એકલા પાસે જ છે કે પહેલું પાનું વાંચવાનું એમાં શું હોય કે બોમ્બ ફૂટ્યો ના શું ફરાણું એમાં કહું બધું જ આઘાતનું હોય. સારું તો હોતું નથી કોઈ દિવસ. મને તો ખબર નહીં તમને પાડ્યું હોય તો કહેજો. મેં કીધું પહેલું વાંચો આમ થયું તેમ થયું તો છેલ્લું વાંચી નાખું કે હું હતી પહેલું છેલ્લું આટલું જ. પેલા બહુ ખોટો ના છું તે છું ના ઇલેક્શન છું ના આટલું જીત્યો ના મરી ગયો ના જીમતો થયો આમ કઈ કેવી નાખો એટલે રામ બોલો ભાઈ રામ. આ વાસ્તવિકતામાં છાપું વાંચવાની પદ્ધતિ આ જ છે. બીજું અંદર બધું શીખવા શું કર્યું હોય એટલે વિરોધ નથી.
વાંચું, જેને વાંચવું એને વાંચવું, મેં તો વાંચ્યું નથી. મને તો છાપા જોઈએ એટલે મળે જ છે, અને મંદિરમાં છાપા મળે એટલે તો ક્યાંય ના મળે. પણ એ આનંદ છે, જો એ એ આનંદ છે. ગમે તેમ તો આજે એકબીજા પ્રત્યે પોતાનું મન ઠાલવવા માટે જગ્યા મળે છે ક્યાં, મને કહો આ વાસ્તવિકતા છે કે નહીં? આંખથી આંખ મળે છે, આ ડબલા ઉપર હોય તમે પેલું વોટ્સએપ ઉપર આમાં ઘર નાખ્યું, ભલે મહાદુખી બેઠા હોય તો આમ તમને સ્માઈલ જોવાનું જતું રહે, આ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા જોવા જાવ તો આમાં કઈ સ્માઈલી બજાર ના થતી હોય, બહુ રાજી થતો ના હોય, અને ફેસ ટાઈમ કરો તો ખબર પડે કે આમાં નહીં માણ માણ બોલે છે, અને ક્યાં બોલતો હોય નક્કી થાય, નાતા નાતા ના બોલતો હોય ની ખાતરી. પણ વાસ્તવિકતા એ છે કે આજે આવી રીતે એટલા માટે જ અહીંયા આવવાનું થાય ને, હું શું કરાવું અહીંયા? મેં જોયું, મેં પ્રતિષ્ઠા જોઈ, તમને જોયા, સંતો હરિભક્ત બધાને જોયા હતા, પણ આમ તમારે મુખારવીને જોઈએ ને આમ થોડીક સ્માઇલ પેલ જોઈએ ને તો મજા આવે, થોડુંક શેરડો એ ચડે, આનંદ છે આ વસ્તુ. એ ખેદ થાય, એ લાગણી થાય, એ તો બધું કોવિડ આવ્યું હોય એમાં બધા ઓનલાઈન બધું ચાલે, હજી ઓનલાઈન ચાલે, વર્ક ફ્રોમ હોમ કરે છે, સારું કર્યા કરો, ઘર બેઠા પગાર મળતો હોય કરજો. પણ વસ્તુ એ છે કે આમ સામે સામે બેસીને, અને એ વસ્તુ બહુ અગત્યની છે. મેં તો ઘણી વખતે કીધું છે કે આજે આ પરિવાર છે, એ પરિવાર આપણો હોય, સાંજ મળી અને વડીલથી લઈ અને દીકરા દીકરીઓ નાના નાના આટલા આટલા હોય બધા ભેગા મળી અને એક ટાઈમ દિવસમાં ભેગા જમે ને, એના ઘરની અંદર કોઈ દિવસ કંકાસ કે કલેશ નથી કરતો. આ વાસ્તવિકતા છે. કેમ કે જો ઝીણીએ તિરાડ પડી હોય ને તો એ નીકળી જાય. આ મહિમા છે, જોડે બેસીને જમવાનો મહિમા છે. એટલા માટે આપણે પહેલેથી જ નક્કી કર્યું, મંદિરે આવો એટલે લાડવા મળવાના જ છે, કેમ કે બધા બેઠા બેઠા એકબીજા જોડે કપાટા મારે ને એટલે મન હળવું થઈ જાય, અને હિત જાગે. ભેગા મળીને જમે એનો આનંદ જુદો છે, એ આપણી સંસ્કૃતિમાં છે. આજે બહુ સરસ મોટો ભડકો નથી કરવાનો, ભડકા ચારે બાજુ છે, નિમિત્ત હોય છે. મૂળ કોક અસત ઉપર સતનો વિજય એનું એક પ્રતીક છે. ભડકા તો ઠીક છે, મગજ છે ને ભડકા જ મારે છે, તમે જાણો છો ને મને, મેં હું કાયમ કહું છું સર્વા માટે કોઈ દિવસ
દિવસ તમે વિચાર કરો હવાના ભાવમાં. આપણે પાટલું પહેરીએ ને નહીએ ને શેમ્પુ કરો કે કાઢું કરો ધોળું કરો ગાડી કરો જે કરો કરવું જોઈએ. જે રોડાનું પડે તે ખાવ વધુ કરીએ ત્યારે કોઈ દિવસ તમને આખા દિવસનો વિચાર આવે. આપણે આમ ભલે હાડા તેને વાડ હોય તો આમાં કરી તો એનો એ વખત વિવેચન ના આવે. પણ પૂજા કરવા બેસવાના પાથરી નથી ને આખા દિવસનું પથરાઈ જાય. હા મારે પથરાય સવારે જ આજે ધારો કે સવારે હાડા તેને જાગ્યો પછી પડખા ફેરવા ગયો મેં ત્યારે આવશે બોડી પછી એટલે શું અમારા ટાઈમ તો સેટિંગ થવાના હોય નહીં. હડતણથી આવવામાં ત્યારે સવાર થાય ને હાન થાય કે નક્કી હોતું નથી. એટલે પછી ઘડીક પડખા ફેરવા ઘડીક મેં કીધું હવે શું કસર કરું. મેં હાડા તેને કોને કેવું મારે રોડા લઈને આવે કે ભોજન ઉતરી. પણ ધ્યાન પૂજા પાછળ અંદા વિચાર આજે બોલી ઉડીને જવાનું આજે આ કરવાનું. દેશમાં હોય તો બીજો ગામનું નામ યાદ આવે કે આ આટલા આટલા ગામડા જવાના. પણ પૂજા પાછળ જ આવે ના સુધી નહીં આવે કોઈ જે તમે જોજો કાલે એક્સપેરિમેન્ટ કરીને જોજો. આપણે રોજ થઈ ગયું ને પછી વાંધો નહીં બોલવા દો ને વાંધો નહીં એમને પછી બોલવા બોલવા ગહન ચર્ચા હોય. અમે અત્યારે આમાં કર નાખો ને તમને ઘરે જઈને આમ એનો હું અમને કંઈક કહેતો હતો કે બહેનોનું સ્તર છે ને મારા જે બહુ ઊંચું આપ્યું છે. આપણા અમદાવાદ મંદિરની અંદર જો એમને આ બધા બહેનો છે એ હવેલીમાં દર્શન કરી શકે નારાયણજીના દર્શન કરી શકે. તમે કોઈ દી ગયા છો હવેલીમાં? એન્ટ્રી છે વર્ષે માંડ એકાદ વખત મને કોક વાર કોક કે પરાણે તો જઈએ બાકી અમે વર્ષે દાડે એકાદ બે વાર એટલે એમને તો બધું ડબલ ફાયદામાં જ છે. અને તમે ગમે એટલા દાન દક્ષિણા કરો કે પૂજા કરો પાઠ કરો. મેં વચ્ચે હમણે અમે કંઈક વાત નિવેદન કીધું મેં કીધું પુરુષો જેટલું ભજન કરે ને એનું આ બહેનોને અડધું ઓટોમેટિક મળે. શાસ્ત્રમાં લખેલું છે અમારા ઘરની બધું અને એમનું તો પોતાનું જ પાઠ એમાં તમને ભાગ ના મળે કામ તાર કઈ ને મળવાનું. ભજીયા મળે જ મળે મળે જ મળે. ભોગરાજી થાય ડરકી લઈ જાય. એમ તો વાસ્તવિક છે એટલે આ તો શાસ્ત્રમાં જે વાતો લખી વાતો નહીં વાસ્તવિકતા લખી છે. એટલે મારે જે સ્તર છે ને બહેનોનું વિશેષ અને એમના ઉપર જવાબદારી વિશેષ. કારણ કે જો આપણે ગામ આખામાં રજડા રખડા કરીએ અત્યારે ઘરે કોણ છે? ગાદીવાડા જ છે ને રાજમાં શ્રી રાજા હોય તો હાજો કોણ ઘર? તારે હું રખડી શકું છું આ સીધી વાત છે. તમે ટિલ્લર ઉપર ઉભા રહ્યા અને ગેસ સ્ટેશન ઉપર ઉભા રહ્યા અને બિઝનેસ ઉપર ઉભા રહ્યા અને ઘણા બધા ડોક્ટરો છે બધા જાય ઓપીડીમાં કે ગમે ત્યાં તો કેવી રીતે જઈ શકે? ઘર બહુ ખાતે બનાર સતાર જાય ને એટલે એમને તો ધન્યવાદ છે. કારણ કે સંસ્કાર આ દીકરા દીકરીઓને એ લોકો આપે છે ત્યાંથી શરૂઆત થાય છે. પછી આપણે વાતાવરણ કરીએ ને જે મંદિરોને સંતો કસાવડતાથી જે પોષણ કરે છે એ તો આવે છે.
પણ એટલા માટે શાસ્ત્રમાં લખ્યું જનની જન ભૂમિષ્ઠ સ્વર્ગ લપી કરી હશે. એ જનની માતા અને માતૃભૂમિ એ સ્વર્ગથી અધિક છે. એમને બધું ઘણું કામ હોય એટલે આયોજન કરે, મીટિંગ મીટિંગ ચાલુ હોય, આપણે ડિસ્ટર્બ નહીં કરવાનું હોય. પણ આ તો જો હળવાશની વાત છે, વસ્તુ હોય છે. આજે નીકળ્યા સિન્સિનાટી માટે, અને પછી મેં બધું પાડોશમાં છે તો હાલો હવે દર્શન કરતા જઈએ. અને પછી મેં ફોન કર્યો અહીંયા મારા જગદી સંતાન, જગદી સંતાન મેં કીધું આપણે જઈએ આવીએ ત્યાં દર્શન થઈ જાય હરિભક્તોના બધા. અને આટલું બધા આટલા બધા જોયા તો હોરાજ ઇન્ડિયન થઈ ગયું. મને પોતાને આશ્ચર્ય થયું જયારે પ્રતિષ્ઠા નો પ્રસંગ જોયો ને, અને એટલા બધા કેટલા અલગ અલગ કઈ જગ્યા જ નથી. બહાર જ ગયા ઉભા હતા અને ટોળું હરીને કેમેરામાં જ નતા આવતા, એટલું જ મેં જોયું હતું. એટલે હા, આજે ભગવાન નો ખપ બધાને છે. અને મૂળ તો ભવિષ્યની પેઢી આપણી સજવાઈ રહે અને સત્સંગ રહી રહે. કારણ કે પરંપરા પ્રણાલિકા અને આપણા સિદ્ધાંતો જળવાઈ રહે એના માટે થઈને આ બધા મંદિરો છે. અને એમાં તમે બધાએ ખૂબ મહેનત અને પરિશ્રમ કરેલો છે, બહુ મહેનત કરી છે મને ખબર છે. અઘરું છે, અમે અમારા બીજા ગામના બધા રિપોર્ટ કર્યા મંદિર બનાવવું છે, એવું નથી બાબત ને, એનાથી અઘરું ચલાવવું છે. સારું છે તમને મળી ગયા છે. અમારે ઠીક છે, બીજું કઈ કામ નતું એ વખતે, આઈ પેઢે ચાલતો હતું, બીજું કરે શું. આજે બધું મૂકી અને તપ કરું, ભગવાનની સેવા કરવી અને કથા વાર્તાથી પોષણ કરવું, એટલે સંતોને પણ ખૂબ ધન્યવાદ છે. કેમ કે મેં તો બહુ નાનપણથી જોયેલું છે, જે વખતે વિયોગનું મંદિર આપણું હતું, અને હું ત્રણ મહિના રહેલો છું. ભટકાય નહીં કોઈ દિવસે કહીએ, પછી મને એ યાદ છે કે અઠવાડિયે એક વાર છાપો આવતો શરૂઆતમાં, પણ મને ગુજરાતી આવડતું નતું, તો એ પાના ફેરવતો હતો. અને બધા ફાટા ફાટા કરીને એકનું એક છાપું આઠ આઠ દસ દસ વખત એવું જ હતું. શું કરે, દિવાલ હતી ને માથું હતું, બીજું કઈ હતું નહીં. આ તો વાસ્તવિકતા છે. પણ સરસ જોવા જે પ્રસંગ છે, મને કોઈ કીધું મને કે આવું છે, હજી તો કે શું ઓડિકા પ્રશ્ન પહેલા કે ખાતમુહૂર્ત, મેં દૂર ખાતમુહૂર્ત જ છે બધું વાત છે. મેં કીધું બધું આપણને નડે, ભગવાનને કઈ નડતું નથી. કોઈ દિવસ એક જીવ હતો માથાના હોય બધા, મને કે આ વખતે કે
ખાટ મોરે જમ ના કરાય એમ કમૂળ તમે લોકો લગ્ન કરી જાય છે એને ડિવોર્સ નથી થતા તમે બધા કમૂળ તમે જ આવો છો આવો છો નહીં લટકી રહ્યા આ વાસ્તવિકતા છે કેમ કે વિશ્વાસ એટલો આપણને હોવો જોઈએ કે ભગવાન બિરાજમાન થાય ને એટલે કોઈ મુહૂર્ત આવતું નથી બધા મુહૂર્ત શૂન્ય થઈ જાય ભગવાન બોસ હોય પછી નાના પટાવાળાના ઝીણા મીણા હોય આ બધા લોકો જે માને છે ગુરુ શુકર ને વિફુરો ને કાફુરો એ બધા ડિપાર્ટમેન્ટ તો હશે ને કઈ કામ હોય છે સુંદર જેવા બધા બોસ આવે પછી તો બીજો પટાવાળો જઈને દાદાગીરી કરી જાય એટલે આ બોસ આવે પછી કોઈનું ના ચાલે અને આમાં તો હું માનતો જ નથી એકે વિછોડો ને કાસોડો જોઈ એટલે ઉડે રોજ પડવું જ જોઈએ સાચી વાત છે મનાવાની વાત છે બધી અમુક જે હોય ને અમુક કોઈ માનતા હોય માનો એ શું કરીએ એ બધું બરોબર છે આ નિયમ છે ને આપણા માટે બાકી એ બધું શું નડવાનું છે ભગવાન જેવા ભગવાન બેઠા છે એક નાનપણમાં ક્યાંક હતું વાંચ્યું હતું સારે દિન ભગવાન કે ક્યાં મંગળ ક્યાં તીર્થ જીસ દિન સોય દેર તક ભૂખા રહે ફકીર તમે એવું ના માનશો કે આ દિવસ સારો ના દે જે દી મોડે સુધી ઊંઘી રહે ને એ ફકીરે ભૂખ્યો જ મરી જાય આ વાસ્તવિકતા છે એટલે આમાં કઈ થતું નથી આપણા માટે જે દિવસે મંદિરના પગથિયા ચડ્યા એ દી પૂનમ જે દિવસ ના ચડ્યા એ દિવસે ચૌદસ એવું બાકી આ દુનિયાની અંદર બીજું કઈ જ નથી ભગવાન જેવો ભગવાન મળ્યો ને ભગવાને કીધું કે અમારો આશ્રિત કોઈ કાળે દુઃખી થશે નહીં હવે આનાથી વધારે આટલું આટલું તો છે ને કોઈ બાપ પોતાના દીકરાની ગેરંટી લેવા તૈયાર ના છે આ જમાનામાં જાળી ફરતો હોય ને ત્યાં સુધી થોડા ખાતા ધોવાનો હોય ત્યાં સુધી હાચવે પછી ઠેબું ખાય ને એટલે એવું મોં પડતો પડશે ચાર વખત શીખશે આ વાસ્તવિકતા પણ મહારાજે એ નથી કર્યું મહારાજ કે આ બહુએ અમે સુખી કરશું અને દેહ પડી ગયા પછી એ પોતાના ગામમાં લઈ જશો આવી ગેરંટી ભગવાને આપણને આપી છે કે આપણે શું કહે સુખી દુઃખી થવાનું જ નથી સુખી 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 જ છે ને એટલા માટે જ આ જોઈએ છે ને જો નહીં તો આ બધું હોય કેટલું સરસ આ ભાઈઓ બહેનો દીકરા દીકરા બધું કેટલું મહેનત કરી હશે આ બધું નાનું નથી કામ કરવું આ બધું ઉવર કરો ને આ કરો ને તે કરો ને ઘરમાં કોઈ કરતા ના હોય અહીંયા આવીને કરતા હોય વાસ્તવિકતા હશે તમારો ત્યાગ છે હું તો માનું છું કે આજે હરિભક્તો જેટલું મૂકી તમે કોઈ નવરા નથી અને રવિવારે તમારે બધા દુકાન આમ તેમ બધું કેટલું વધારે કરાવી હોય પાસે એવું હોય ને વધારે વીકેન્ડમાં વધારે હોય તમારે ઘરમાં તાળું બંધ કરી ના હોય આ ત્યાગ નથી શું છે આ બહુ મોટી વાત છે આજે આ જો પણ આજે હું પાસે
જમીન ઉપર પથારી પલાટી મારી બેવું કઠણ છે. ઋષિ મુનિઓ તો બરોબર છે, એ વખતે પલાટી ની ટેવ હશે, પણ આજે વિચાર કરો કે આટલું બધું સમય કાઢી અને અહીંયા આવું અને રોજ 40-50 જણ ભેગા થાય કથા વાર્તા માટે, ભગવાનના દર્શન માટે, એ બહુ મોટી ઉપલબ્ધિ છે. એ તમારું બહુ મોટું કારણ છે. મન એવું જ છે, એક હારો વિચાર આવે ને 200 વિચાર એના પાછળ તરત આવે ભંગાર. પણ એના જોડે ઝઘડો કરીને પહોંચવું એ બહુ મોટી વાત છે અને એ તમારો ત્યાગ છે. તો આ કઠણ છે કામ એવું તમે અમે જોયું. દેશની અંદર તો અંદર આળસુ હોય છે વધારે, નહીં તો તમે તોય ખપ રાખો. તો આજે આનંદ થાય કે આટલા દીકરા દીકરીઓ નાના ટીણા મહિના બધાએ સરસ આવે અને વડીલો આટલું પોષણ કરે, બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ ખૂબ આનંદ થયો. બસ ભગવાનનું દર્શન કરતા આવતા રહેજો. ભગવાન કંઈ કરવાનું નથી, એનો ઉદ્દેશ આપવો જ નથી. ઉપદેશ ભગવાને આપ્યો બરોબર, આપણે કંઈ એ નથી બધા બધો પારથી બધો હારા બારણું કરવાનું નથી. ભગવાન કીધું છે એટલું જ કરવું, ભગવાન દર્શન દેવ દર્શન કરવાનું. કારણ કે તમે આટલું બધું યોગદાન આપ્યું, ધનથી સમયથી, સમયનું યોગદાન જોવા, સમયનું યોગદાન બહુ મોટું છે. ધનથી આ બધું યોગદાન તમે આ બધા હજી વસ્તુએ આપ્યું ત્યારે આ બધું ભેગું થયું. અને તો અમે તો નીકળી જવાના હતા, ત્યાંના ઘરે પહોંચી ગયા હતા. અમે એણને ભાઈ મંદિર પછી મેળ થઈ ગયો તો થઈ ગયો, ભગવાન વિરાજમાન થઈ ગયા. અને આનાથી મોટું કયો ચમત્કાર કર્યો? ભગવાન ચમત્કાર આપે, આપણા મનમાં વિચાર આવે અને કરીએ અને થઈ જાય, આપણે એ જે કરીએ ને એ ચમત્કાર. ભગવાન કરે ચમત્કાર ના કહેવાય. ભગવાન કરે એમાં તો ભગવાન ભગવાન છે, ચમત્કાર કરે ખાડો હોય ટેકરો કરે ના હોય એ ઊભું કરે. પણ આપણે કરી શકીએ, આપણે બધું નાનું મોટું બને છે રાખી શકીએ. એટલે આ બધા મંદિરો સરળ ચમત્કાર જ છે અને એ હરિભક્તોના ચમત્કાર, તમારા બધાને ચમત્કાર છે અને એનો ગર્વ છે. બધું થશે લઈ લીધું છે બાકી પછી તમે તમારે આગળ વધે રાખવાનો પ્રારંભ થાય ને એ જોવા મળતો હોય બાકી બધા પછી તો. અને બાળકો માટે થયા તો બહુ જરૂરી છે. રમે કૂદે મજા કરે જલસા કરે મંદિરમાં હશે ને તો બધી ગમે જેટલું તોફાન કરે ને એટલી મર્યાદા જળવાઈને થાય છે. એટલે હું તો માનું છું કે કરો જેટલું થાય એટલું દીકરા દીકરીઓ માટે કરો. એના માટે તો અહીંયા ભેગા છે છો તમે, એના માટે જ આવ્યા છો. અને મેં ગઈકાલે જ કીધું હતું, મેં અહીંયા રૂપિયા મોકલવાનું બંધ કરો, માઇન્ડ રાખો,
ક્યાંય મોકલવા જરૂર નથી. બીજું બી એવું મોટું હોય તો બરોબર છે. આપણે છપૈયાનું મંદિર થાય છે, હવે 200 કરોડ છે, એમાં લોકો સેવા કરતા હોય ને કરશે. એ વસ્તુ અમુક વસ્તુ જુદી છે, બધાની ઈચ્છા હોય, પણ બાકી ધ્યાન ત્યાં બધે પોતાના માઠા નહીં નાખવાના. આપણને ખબર હોય ને ક્યાં નાખવાનું, કંઈક બીજું જાય. બાકી કરોડ ઇન્વેસ્ટમેન્ટ આ દીકરા દીકરીઓ માટે અહીંયા જ થવું જોઈએ. આ તો હું માનું છું. જેટલું થાય એટલું કરો, 5 કરોડ 25 કરોડ બધા કરો તો શું વાંધો. અને ભગવાન કરશે, બધું ગોઠવી આવશે અને આપણને શક્તિ આપશે. ભગવાન એમાંય સહુલિયત કરી આપે છે, ના હોય અહીંયાથી આવે. એટલે આ બધું છે, આ બધા બાળ બચાવ માટે જ છે, કચા બચાવ માટે. એ થાય એટલે હું બહુ રાજી છું. બહુ વાત છે, ભગવાનના પ્રાંગણમાં જેટલું કરવું હોય ને કરો, મંદર દીકરા દીકરા માટે હું તો રાજી છું. ભગવાને રાજી છે, આવું બધું તો મળે જ. અને તમારે તો મોકળાશ બહુ સારી છે. અહીંયા હું રસ્તા નથી કહેતો, તો બોલિંગ ગ્રીનમાં છે ને આમ બધું ખુલ્લું ખુલ્લું બધું છે, શ્વાસ લેવાય એવું. એટલે દોડે દોડ કરે, તોફાને કરે, બીજું છોકરાઓ મજા કરે. આપણે આયા છે એના માટે, દીકરા દીકરીઓ સુખી થાય એના માટે એ જ કરવાનું છે. બસ ભગવાન મળ્યા આટલું કરો અને અનુકૂળતા પ્રમાણે કરું. હું એટલું માન કે રાગે રાગે કરું. આપણે જે શિક્ષણ કહીએ ધીરે ધીરે જેમ અનુકૂળતા આવે કરવું આપણે, અને થઈ જશે, બધું થઈ જશે. ભગવાન જેવું ભગવાન બેઠો છે ને શું ચિંતા કરવી આપણે. એટલે ખૂબ આનંદ થયો અને સરસ કોણ રેકે થઈ ગયું, થઈ ગયું, થઈ જશે, કરશે. કેટલા તમને તબલા તોડ્યા ત્યાં જોઈ મને જેમ થયું જોર જે વગાડ્યું હમણાં ભાગી નાખે. ફોન બાજુ નથી એટલે નહીં તો કોઈ હરિભક્ત ઉભા ન થાય, બેઠે બેઠે જ આપણે આરતીના લસન કરવાના છે. કોઈ હરિભક્ત ઉભા ન થાય.
આજની સભાના જે સ્પોન્સર છે તે આગળ આરતીનો લાભ લેવા માટે પધારશો. જે જે આજના સ્પોન્સર છે સભાના જે યજમાન શ્રીઓ પરમપૂજ્ય મહારાજની સાથે આરતીનો લાભ લેશે, જે પોતે બેઠા બેઠા જ આરતીનો લાભ લેવાનો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. Thank you.
ત્યારે પરમપૂજ્ય મહારાજશ્રી આપણા દેવ તમામ દેવોને આરતી કરવા માટે જાય છે, તો જગ્યા કરી દેજો હરિભક્તો. બેનો બાજુ પણ જગ્યા કરી દેજો, બંને સાઈડ આરતી કરવા માટે પરમપૂજ્ય મહારાજશ્રી પધારવાના હોય. બહેનોને ખાસ વિનંતી કરી જગ્યા કરી દેજો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સદાનંદ દયાળુ, સદાનંદ દયાળુ ભજંત કરુણા ચરણ સરોજ તમારા, બંધુ કર જોડી પ્રભુ, બંધુ કર જોડી અત્યારે પરમ પૂજ્ય મહારાજ શ્રી ઉતારે પધારવાના હોય. દરેક હરિભક્તોને ખાસ જણાવવાનું, હરિભક્તો અત્યારે પ્રસાદ લેવા માટે જશે, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પધારી રહ્યા છે. દરેક હરિભક્તો જે બાર ગામથી આવેલા ભક્તો છે એ પ્રસાદ લેવા માટે જશે, ત્યારબાદ બીજા હરિભક્તોને પ્રસાદનો લાભ મળશે. અને આ પ્રસાદ લીધા પછી હોલિકા દહન થશે, અને જે નાના બાળકો છે એ નાના બાળકોને જે મોત પીવડાવવાનો હોય એની વ્યવસ્થા અહીંયા સિંહાસન આગળ ઠાકોરજી આગળ રાખવામાં આવેલી છે. તો જે જે નાના બાળકોને મોત પીવડાવવાનું હોય એ બાળકોને આગળ અહીંયા લાવવામાં આવશે. બોલો શ્રી નરનારાયણ દેવ.